નમસ્કાર મિત્રો હું સુનયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સબસેનોબમાં આજે હું વાત કરીશ કે હમણાં ઘણા સમયથી ઘણા મારા યુઝર્સના ક્વેશ્ચન હતા કે વડપ્રેસ ની અંદર જે ફીડ યુઆરએલ આવે છે એ ફીડ યુઆરએલને રીમુવ કઈ રીતે કરવી એ ઘણીવાર ઇન્ડેક્સ થઈ જાય છે અથવા તો ઇન્ડેક્સ થયા પછી અથવા ક્રાઉલિંગ થયા પછી એમાં રીડાયરેકશનનો પ્રોબ્લેમ આવે છે અથવા કેનોનિકલનો પ્રોબ્લેમ આવે છે અથવા રોમકેનોનિકલની એરર આવે છે તો આ બધા પ્રશ્નો જે છે કે ફીડ યુઆરએલ જે લોકોને નડતી હોય છે તો ફીડ યુઆરએલ અને શું છે અને ફીડ યુઆરએલ ને આપણે કઈ રીતે ડિસેબલ કરી શકાય તમે જો પ્લગ ઇનથી એને ડિસેબલ કરવા માંગતા હોય તો ઓલરેડી મેં ફીડ યુઆરએલ ને કઈ રીતે ડિસેબલ કરવી પ્લગિન દ્વારા એ ના માટે મેં ડિટેલમાં વિડીયો એક બનાવ્યો છે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તમે જ્યાં ત્યાં જઈને એ વિડીયો ડિટેલમાં જોઈ શકો છો કે ફીડ યુઆરએલ ને પ્લગ ઇન દ્વારા કઈ રીતે રિમૂવ કરાય પરંતુ આ વિડીયોમાં હું તમને એ બતાવો છું કે ફીડ યુઆરએલ આપણને સર્ચ કોન્સોલની અંદર બતાવે છે કે ગુગલ સિસ્ટમની જે એરર આવે છે કે ફીડ યુઆરએલ જે છે એને ઇન્ડેક્સ નથી થઈ અથવા ક્રાઉલ થઈ ગઈ છે પણ ઇન્ડેક્સ નથી થઈ અથવા ડિસ્કવર થઈ ગઈ છે પણ ઇન્ડેક્સ નથી થઈ આવી જે બે પ્રકારની એરર આવે છે એ બે પ્રકારની એરરને કઈ રીતે સોલ્વ કરવી જે દરેક લોકોને જે વડપ્રેસ યુઝર છે એ તમામ લોકોને આ રીતના ક્વેશ્ચન થતા હશે તો આજે આ વિડીયોમાં હું ડિટેલમાં એ તમને જણાવીશ કે રોબોટ ડોટ ટીએચટીનો યુઝ કરીને તમે કઈ રીતે ફીડ ફીયુઆરએલને ક્રાઉલિંગ અને ઇન્ડેક્સિંગ થતાં અટકાવી શકો છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો છેલ્લે સુધી જોજો આ વિડીયો જે છે અને આ ચેનલ જે છે એ ડિજિટલ માર્કેટિંગમાં ગુજરાતીમાં વિડીયો લાવતા રહીએ છીએ અમે કે જેથી કરીને તમે ડિજિટલ માર્કેટિંગ ગુજરાતીમાં સરળ ભાષામાં શીખી શકો ડિજિટલ માર્કેટિંગની અંદર ઓનપેજ એસીઓ ઓફપેજ એસીઓ ટેકનીકલ એસીઓ લોકલ એસીઓ વર્ડપ્રેસ એસીઓ એસીઓના જે અલગ અલગ પ્રકાર છે બેકલિંગ કઈ રીતે બનાવી સોશિયલ મીડિયા માર્કેટિંગ કઈ રીતે કરવું એ તમામ પ્રકારની જાણકારી આ ચેનલમાં છે અલગ અલગ પ્લે લિસ્ટ બનાવ્યા છે એ પ્લે લિસ્ટ તમે જોઈ શકો છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમે જેમ વિડીયોના શરૂઆતમાં જોયું કે જેની અંદર મેં દર્શાવ્યું છે કે કઈ રીતે તમારે ફીડ યુઆરએલ ને ઇન્ડેક્સ થતાં અટકાવવું જોઈએ તો સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે ફીડ યુઆરએલ શું છે ફીડ યુઆરએલ એ એક યુઆરએલ છે એક યુ નો પ્રકાર છે જેને લોકો આરએસએસ ફીડ તરીકે પણ ઓળખે છે જે એક ટેક્સ ફાઇલ અથવા એક્સએમએલ ફાઇલ તરીકે પણ તમને જોવા મળે છે જે તમારી વેબસાઇટ પર આવતી દરેક નવી અપડેટ અથવા દરેક નવું કન્ટેન્ટ કે પેજ એને આપમેળે અપડેટ કરીને એક ફાઇલ કે બનાવે છે જે આર એસએસ ફીડની અંદર શો થાય છે આરએસએસ ફીડનો અર્થ છે રીચ સાઇડ સમરી અને આ જે સમરી છે એ તમને અલગ અલગ ન્યૂઝ સેક્શનમાં અથવા તો ગૂગલ પર જે ન્યૂઝ સેક્શન આવતો હોય છે ન્યૂઝ સેક્શનની અંદર તમારે જો તમારું કન્ટેન્ટ બતાવવો હોય તો આરએસએસ ફીડ અને આરએસએસ ફાઇલની મદદથી ત્યાં તમે તમારું કન્ટેન્ટ બતાવી શકો છો જેના લીધે કોઈ પણ સર્ચ બ્રાઉઝરને ખબર પડે છે કે તમારા વેબ પેજ પર કયો કન્ટેન્ટ છે સેના પર છે શેનો સેનો બેસ છે એ કન્ટેન્ટ શેના પર આધારિત છે આરએસએસ ફીડનો મેઇન મિનિંગ જ એ છે કે કોઈ પણ બ્રાઉઝરને કે કોઈ પણ બોટ જે હોય છે સર્ચ એન્જિનના એને ખબર પડે કે તમારું પેજ સેના આધારિત છે તો ઘણા લોકો માટે આ આરએસએસ ફીડ ફાયદાકારક છે જે ન્યૂઝ ચેનલ અથવા ન્યૂઝ બ્લોગ છે એના માટે પણ ક્યાંક ને ક્યાંક જો તમને આ આરએસએસ ફીડના લીધે ફીડ યુઆરએલ બની જતી હોય છે જે યુઆરએલની પાછળ ફીડ લખેલો આવી જતું હોય છે જેના લીધે ક્યાંક ને ક્યાંક ક્રાઉલિંગમાં ઇન્ડેક્સિંગમાં પ્રોબ્લેમ આવતા હોય છે અથવા જે આ આરએસએસ ફીડ છે એ રીડાયરેક્ટ ઇશ્યુ પણ જનરેટ કરતી હોય છે તો આપણે આને આજે રોબોટ ડોટ ટી એક્સટી ફાઇલની મદદથી ડિસઅલાવ કરવાનો પ્રયત્ન કરીશું અને હું તમને બતાવીશ કે આ કઈ રીતે થાય છે કઈ રીતે આ પ્રોસેસ છે તો સૌથી પહેલાં તમારે તમારા સર્ચ કોન્સોલમાં જવાનું છે જે ગૂગલ કોન્સોલ છે એમાં એની અંદર તમારે પેજિસના ટેબ છે એમાં જવાનું છે ત્યારબાદ પેજીસના ટેપમાં તમને આ રીતે પેજ ઇન્ડેક્સિંગ નામનું વસ્તુ દેખાશે જેમાં ઇન્ડેક્સિંગ અને નોટ ઇન્ડેક્સિંગ નામના બે પ્રકાર છે જેટલી યુઆરએલ ઇન્ડેક્સ થઈ ગઈ છે એ ઇન્ડેક્સની અંદર આવશે અને જે યુઆરએલ ઇન્ડેક્સ નથી થઈ એ નોટ ઇન્ડેક્સની અંદર આવશે થોડું ડાઉન કરશો એટલે તમને બતાવશે કે વાય પેજ આરન્ટ ઇન્ડેક્સ એટલે કે આના કયા કારણો છે કે તમારા પેજ કે યુઆરએલ ઇન્ડેક્સ નથી થયા તો આપણે આની અંદર જે સોર્સમાં ગૂગલ સિસ્ટમ લીખું છે એ જ વસ્તુને આપણે ટાર્ગેટ કરવાની છે કારણ કે આપણે આપણા પેજ કે યુઆરએલ ગૂગલની અંદર રેન્કિંગ અને ક્રાઉલિંગ કરાવતા હોઈએ છીએ તો એના માટે આપણે ક્રાઉલ કરન્ટલી નોટ ઇન્ડેક્સ આ કારણની અંદર સોર્સમાં ગૂગલ સિસ્ટમ પર ક્લિક કરવાનું છે અહીંયા મને બે યુઆરએલ દેખાય છે કારણ કે ઓલરેડી મેં આ પ્રોસેસ કરી લીધી છે ફીડ યુઆરએલની એટલે મા મારા વેબસાઇટની અંદર ફીડ યુઆરએલની જે એરર પહેલાં આવતી હતી પણ હવે નથી આવતી પણ અત્યારે મને નવી યુઆરએલ બતાવી છે જેમાં ઓથર અને વેબ ડિઝાઇનિંગ આ બે યુઆરએલ મને દેખાય છે જે ક્રાઉલ થઈ ગઈ છે પણ ઇન્ડેક્સ નથી થઈ તો અહીંયા ઓથરની જે યુઆરએલ છે એને મારે ઇન્ડેક્સ નથી કરાવી એને મારે ડી ઇન્ડેક્સ કરવી છે તો હું રોબોટ ફાઇલની મદદથી કઈ રીતે ફીડ યુઆરએલને આપણે ડી ઇન્ડેક્સ કરાવી શકીએ કારણ કે મેં ઓલરેડી ફીડ યુઆરએલની જે એરર આવતી હતી મારા સર્ચ કોન્સોલમાં એને મેં આ પ્રોસેસ મેં ઓલરેડી કરી લીધી છે એટલે મને અત્યારે નથી બતાવતા પણ જે આ પ્રોસેસ છે રોબોટ ફાઇલની અંદર મેં કયા એવા ચેન્જીસ કર્યા જેથી મારો આ જે ઇશ્યુ છે સોલ્વ થઈ ગયો તો એ હું તમને અહીંયા બતાવવાનો છું કે રોબોટ ફાઇલની અંદર તમે જોઈ શકો છો કે મેં અહીંયા રોબોટ ફાઇલની અંદર બધા યુઝર એજન્ટને અલાવ રાખ્યા છે ડિસઅલાવમાં મેં એ રીતે બતાવ્યું છે કે ડીસઅલાવ ફીડ પછી પછીઅલાવ સ્ટાર નો મિનિંગ એ થાય કે કોઈ પણ યુ આર કોઈ પણ યુ ની પાછળ ફીડ આવતું હોય તો એ અહીંયા તમારા આ રીતે તમે એને ડિસ્પ્લે કરાવી શકો છો કે કોઈ પણ જગ્યાએ વેબસાઇટમાં ફીડ ફીડ દેખાય અથવા ફીડની યુ આર દેખાય કોઈ યુઆરએલની એક યુ ની પાછળ અથવા કેટેગરી એની અંદર સબ કેટેગરી અને એની પાછળ યુઆરએલ દેખાતી હોય આવી રીતે ફીડવાળી તો એને આપણે ડિસલાવ કરવાની છે તો આ રોબોટ એસ ડોટ ટીએક્સ જે ફાઇલ છે એની અંદર તમે જ્યારે આ બે લાઇન કે ત્રણ લાઇન લખો છો ફીડ માટે તો એ ફીડ યુઆરએલ ડિસલાવ થઈ જાય છે અને કોઈ પણ ક્રાઉલર અથવા કોઈપણ સર્ચ એન્જિનના બોટ જ્યારે તમારી વેબસાઇટને વિઝિટ કરે ત્યારે એ ફીડ યુઆરએલને ક્રાઉલિંગ કે ઇન્ડેક્સિંગ કરાવતા નથી જેથી કરીને તમારે જે પ્રોબ્લેમ આવે છે રીડાયરેક્ટનો પ્રોબ્લેમ આવતો હોય કે કેનોનિકલનો પ્રોબ્લેમ આવતો હોય કે ફીડ યુઆરએલ ઇન્ડેક્સ થઈ ગયા પછી ડિસ્કવર થઈ ગયા પછી ક્રાઉલિંગ કે ઇન્ડેક્સિંગ નથી થતી જેના લીધે મેઇન યુઆરએલ જે હોય છે વેબસાઇટ જે મેઇન વેબ પેજ હોય છે જેની એ ફીડ યુઆરએલ બની ગઈ હોય છે એ ફીડ યુ આરએલની મેઇન વેબ યુઆરએલ એને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવતો હોય છે ઇન્ડેક્સિંગ માટે ક્રાઉલિંગ માટે તો એનાથી તમારે બચવા માટે તમે આ રીતે રોબોટ એસ ટી એક્સ ટીની અંદર તમે આ કોડ મૂકી શકો છો એની સાથે મને જે જે વસ્તુ નડતી હતી જે મારા વેબસાઈટની અંદર જેમ કે ચેકઆઉટનું પેજ છે ડબ્લ્યુપી કન્ટેન્ટ છે કે જે કાંઈ વસ્તુ મને અહીંયા પ્રોબ્લેમ આવતી હતી એ તમામ પ્રોબ્લેમ જે મને સર્ચ કોન્સોલની અંદર દેખાતી હતી કે ક્રાઉલ કરન્ટલી નોટ ઇન્ડેક્સ અને ડિસ્કવર કરન્ટલી નોટ ઇન્ડેક્સ આ બે રીઝન હતા અને એની અંદર સોર્સની અંદર ગૂગલ સિસ્ટમ લખ્યું હતું આપણે પકડવાના હોય છે એની અંદર આપણે જોવાનું હોય છે કે કયા કયા યુઆરએલ એવા છે જે યુઆરએલ આપણા કામના નથી એ યુઆરએલ ને લિંક અથવા એ યુઆરએલ નું સ્લેશ પછીનું તમારી વેબસાઇટનું નામ જે હોય છે એ વેબસાઇટના નામ ડોટ કોમ પછીનું જે આવતું હોય છે જે વસ્તુ એ વસ્તુ અહીંયા તમે એડ કરી શકો છો રોબોટ ફાઇલને કઈ રીતે તમે યુઝ કરી શકો છો એ વસ્તુ ટેકનિકલ એશિયોના પ્લેલિસ્ટમાં મેં ડિટેલમાં ચર્ચા કરી છે કે રોબોટ ફાઇલનો મિનિંગ શું છે રોબોટ ફાઇલ શેના માટે હોય છે રોબોટ ફાઇલનો કઈ રીતે તમે યુઝ કરી શકો છો અને રોબોટ ફાઇલને યુઝ કરવાથી કઈ રીતે તમે અલગ અલગ સર્ચ કોન્સોલને અથવા અલગ અલગ સર્ચ બોટને કે અલગ અલગ સર્ચ એન્જિનને તમે બતાવી શકો છો કે કઈ કઈ યુઆરએલ અલાવ કરવાની છે ને કઈ કઈ યુઆરએલ ડિસલાવ કરવાની છે તો જો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો આશા રાખું છું કે તમને આ વિડીયો અને માહિતી ગમી હશે જો વિડીયોને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવવાનું ના ચૂકતા જેથી કરીને મારી દરેક નવી અપડેટ તમને મળતી રહે અને અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ